नवसारी डिस्ट्रिक्ट चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज नो पद ग्रहण समारोह योजायो तो त्यारे आ तबक्के नवा चेम्बर भवन माथे पालिका सैद्धांतिक रीते सम्मत होवानुं पालिका प्रमुखे जणाव्युं हतुं। नवसारी डिस्ट्रिक्ट चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज ना प्रमुख भरत सुखाड़िया अने तेमनी टीम नो पद ग्रहण समारोह नवसारी मां योजायो हतो, जेमां स्थानिक धारासभ्यो उपरांत अनेक अग्रणीओ हाजर रह्या हता। समारोहमां नवा चेम्बर भवन माटेनी चर्चा पण हाजर अग्रणीओए करी हती। हालमां ज चेम्बरनुं प्रतिनिधि मंडळ सीआर पाटीलने मळ्युं हतुं अने चेम्बर भवन जग्या फाळवे तेवी मांग करता पाटीले सकारात्मक उत्तर आप्यो हतो। આ બાબતે ચેમ્બરે પાલિકામાં ભવન માટે જગ્યા ફાળવવા રજૂઆત કરી હતી ત્યારે હાલ યોજાયેલ પદગ્રહણ સમારોહમાં આ મુદ્દો ફરી ચર્ચાયો હતો, જેમાં ધારાસભ્યોએ પણ સહમતિ દર્શાવી હતી તો પાલિકા પ્રમુખે પણ જગ્યા ફાળવવા પાલિકા સૈદ્ધાંતિક સંમત હોવાનું જણાવ્યું હતું। આગામી સમયમાં પાલિકા યોગ્ય નિર્ણય જાહેર કરી શકે છે। તો બીજી તરફ ચેમ્બરના પ્રમુખ તરીકે હેટ્રિક લગાવનાર ભરત સુખડિયાએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। આગામી સમયમાં નવસારીના વ્યવસાયિક ઉદ્યોગિક વિકાસ માટે ચેમ્બર પ્રયત્ન કરશે, તેમજ લોકો પણ તેમના વેપારને લગતા પ્રશ્નો માટે ચેમ્બરમાં આવી રજૂઆત કરી શકે છે। નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો આજે જે પદગ્રહણ સમારંભ હતો, એ પદગ્રહણ સમારંભમાં નવસારીની દરેક એનજીઓ, ટ્રસ્ટીઓ, સંસ્થાઓ અને રાજકીય મહાનુભાવોની સાથે સાથે જે પ્રતિષ્ઠિત નાગરિકો હતા એ પણ હાજર રહ્યા હતા। આ પદગ્રહણ સમારંભ કાયમને માટે એટલા માટે રાખવાનો હોય છે કે દરેક વ્યક્તિ ચેમ્બર ઓફ કોમર્સની જવાબદારી નિભાવે, નવસારી શહેર, નવસારીની આજુબાજુની જનતા અને નવસારી જિલ્લા વિશે ફિકર કરે અને સાથે સાથે નવસારીમાં જે કંઈક કામો થાય છે એ સરકારી ધોરણે થતા હોય છે, પરંતુ સરકારના પણ લિમિટેશન હોય છે। આ લિમિટેશનને દૂર કરવા માટે સંસ્થાઓએ, એનજીઓએ આગળ આવવું પડશે અને નવસારી વિશે વિચારવું પડશે। નવસારીમાં ઘણા બધા પોટેન્શિયલ છે, નવસારીનું ભવિષ્ય પણ ઘણું સારું છે। જો આપણે બધા સાથે મળી અને બધી સંસ્થાઓ, એનજીઓ મળીને કામ કરીશું તો મને ચોક્કસ ખાતરી છે કે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એનું પ્લેટફોર્મનો ઉપયોગ કરી આપણે નવસારીને ઉજળું બનાવી શકશું। નવસારી જિલ્લાના દરેક વેપારીઓનો જે કોઈ પ્રશ્ન હશે એ પ્રશ્નનું નિરાકરણ પણ અમે કરી આપીશું। આવો, અમારી સાથે બેસો, સાથે વાતચીત કરો અને ડિબેટ કરવાથી કોઈ પણ વસ્તુનું નિરાકરણ થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।